कार्य पूर्ण करी प्रभुनो आभार मानु मारू लग्न 2007 ની સાલમાં થયું હતું અને હું રામી ચાલીમાં જ પહેલાથી રહેતો હતો જ્યારે લગ્ન થયું ત્યારે તો અમે તંદુરસ્ત હતા કોઈ દુખાવો નહોતો પણ જ્યારે 2003 ની સાલ આવી અને કોઈએ અમારી પર મેલી વિદ્યા કરી મારો છોકરો 2002 ની અંદર જન્મેલો અને ત્યારથી મને દુખાવો ચાલે પણ ખબર ના પડે દુખાવો છું અને મેલી વિદ્યા વિશે અમને ખબર નહીં કે મેલી વિદ્યા કરે અમને તો કોઈ અમારા અમારા આનંદમાં અમે તો ફરીએ છીએ તારું દુખાશે કેમ પણ 3-7 ચાલુ થયેલું દુખાવો હું એરપોર્ટની અંદર નોકરી કરતો હતો એટલે પૈસા તો પુષ્કળ હતા મારી જોડે પગાર બી આવતો હતો બીજા પણ મળતા હતા એરપોર્ટની અંદર પૈસા પુષ્કળ મળતા હતા પૈસા વાપરતા હતા અને અમે ઉડાડતા હતા બહુ પણ દુખાવો મટતો નહોતો અને ઓપરેશન આવવા પહેલાં મને ખબર નહીં કે ઓપરેશન આવું તો આવશે અને મને હાથે ને પગે એટલું દુખા પુષ્કળ દુખા કોઈ આવે નહીં 2002 થી ચાલુ થયેલું દુખાવો 2006-7-8-9 ની અંદર મને બહુ પુષ્કળ દુખાવો થયો અને ના છૂટકે પછી મને હોસ્પિટલમાં દાખલ કર્યો જનરલ હોસ્પિટલમાં દારૂ પીધો હોય એ રીતે હું દોડતો હતો આમ દોડા તો દોડાય નહીં પણ દારૂ પીધો હોય એ રીતે હું ચાલુ કોઈ દિવસ દારૂ નથી પીધો પણ આમ જ્યારે ચાલુ ને ત્યારે કોઈ અડવડિયા આપતો હોય ને અડવડિયા તે રીતે હું ચાલુ બધા કે શું થયું છે ખબર નહીં યાર હું નસ દબાઈ છે એવું ડોક્ટરો કે છે 15 દિવસ મને જનરલ હોસ્પિટલમાં રાખ્યો કોઈ આવે નહીં પછી મેં રજા લઈ લીધી મેં કીધું વીએસ લઈ ગયા અને વીએસ ની અંદર પછી મને 15-17 દિવસ રાખ્યો પણ કોઈ આવે નહીં મેં રજા લઈ લીધી પછી મેં કીધું ઘરે જઈએ આરામ થતો નહીં દુખાવો છે પછી મેં એરપોર્ટની નોકરી 9 ની અંદર છોડી દીધી અને સિક્યુરિટી લાઈનમાં મેં કીધું જવું કારણ કે 8 કલાક ઊભું રહેવું પડતું હતું એરપોર્ટની અંદર એટલે મારાથી ઊભું નહોતું રહેવાતું અને પછી મેં સિક્યુરિટી લાઈનમાં 9માં જોઈન્ટ કરી તો 9માં સિક્યુરિટી લાઈન જોઈન્ટ કરી અને ત્યાં આગળ બેસવાનું એ મળશે તો અમારા શેઠ કે તમે ઓફિસમાં આવી જાઓ મેં કીધું યાર મને દુઃખ છે હું ઓફિસમાં કેમ ના આવું એમને કહી શકતો નહોતો કે મને દુઃખ છે એમ પણ ઓફિસમાં લઈ લીધો મને અને બધી બેંકોનું કામ કરવાનું આપ્યું મને અને એક દિવસ મને સાયકલ ઉપર લઈને હું બેંકમાંથી આવતો હતો અને એક્સિડન્ટ થયો પડી ગયો રોડ ઉપર અને વાગ્યું અને એ દિવસથી મને હાથ આખો બિલકુલ ઊભો હતો આમ ઊંચો થવાનો બંધ થઈ ગયો મેં કીધું મારું આમાં શું થાય હાથ તો મારો કામ કરતો બંધ થઈ ગયો પછી ના છૂટકે પછી મેં બધા હોસ્પિટલો ખૂબ હોસ્પિટલ છે જે ગુજરાત યુનિવર્સિટી બાજુ આવી ડૉક્ટર હાઉસ પર ત્યાં એક ડૉક્ટર ના મળ્યો મેં કીધું સર મને બીમાર થઈ ગયો હાથ કામ નહીં કરતો મહેશ રાઠી કરીને હતો એ ડૉક્ટર એ ભાઈ કે તમારે MRI કરવું પડશે મેં કીધું હા હું MRI કરીશું નવરંગપુરા સામવેદ હોસ્પિટલ છે ત્યાં MRI કર્યું MRIમાં કે તમારે કરોડરજ્જુ દબાઈ ગઈ છે ત્યાં મળતા બીજો ત્રીજો 3 દબાઈ ગયા છે મેં તો સાચું હશે ડૉક્ટરો કે કોઈ દિવસ ખોટું ના હોય તો મેં MRI કર્યું ત્યાં ઓપરેશન કરવાનું કીધું કે આ રિપોર્ટ કઢાઈ લાવો તો ત્યાં આગળ હોમની અંદર મેં જોયું એક ઓપરેશન કરેલું રીતસર સિવિલ જાય મેં તો આ કેમ જાય છે તો કે ઓપરેશન સક્સેસ ના ગયું તો સિવિલ લઈ જવાના છે મેં કીધું હું અહીંયા ઓપરેશન નહીં કરાવું મારે પછી મેં કીધું હું સિવિલ જઈ ગયા સિવિલ ગયા તો ત્યાં આગળ એક ડૉક્ટર હતો દીપક પટેલ કે તમારે ઓપરેશન કરવું જ પડશે મેં તો સારું મેં ઓપરેશન કરવાનું હા પાડી દીધું ઓપરેશન થઈ ગયું 22 ટાંકા ગળામાં આવ્યા 3 પ્લેટો મૂકી હવે તો મટવું જોઈએ દુખાવો પણ મને દુખાવો મટ્યા નહીં ઓપરેશન થઈ ગયું 1 મહિનો થઈ ગયો દુખાવો ચાલુ ગોળીઓ કરું પણ દુખાવો મટ્યા નહીં અને હાથે એટલું બધું દુખાવ કે મારા છોકરાને કહું કે હાથ દબાવો મને પગ દબાવો એટલું ડાબા હાથમાં એટલું બધું દુખાવ તો પૂછ જ ના છૂટકે પછી મારા તો મેં તો ખોટું ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરવું જોઈએ તો મટવું જોઈએ ને મારા વાઇફને હું બોલ કરું કે ઓપરેશન કરાવ્યું મટતું કેમ નથી મને મને ખબર ના પડે કે મેલી વિદ્યા કરેલી છે હું મને એ વિશે ખબર જ નહીં પણ જ્યારે બહાર પડી ને ત્યારે ખબર પડી મેલી વિદ્યા કરેલી છે આમાં ઓપરેશન થઈ ગયું બધી જગ્યાએ આયુર્વેદિક દવાઓ લાવું 500 રાખ્યો હાર્ટ રેટ છે તેના ત્યાંથી દવા લાવ્યો એણે 6 વાટલીઓ આપી માલિશ કરજો કે મેં તો સાર મહિનો દવા ચાલુ થઈ દર મહિને 1000 રૂપિયાની દવા થાય મારા તો નોકરી બંધ થઈ ગઈ ઓપરેશન હતો તો સિક્યુરિટી વાળા પગાર આપતા હતા પણ સારા હતા બિચારા પગાર આપતા હતા કે તમારે નોકરી પર લાગી છે તો હું પગાર આપું છું કે 3 મહિના સુધી હું ખાટલો પડી રહ્યો હતો અને પછી નોકરી ચાલુ કરી તો એ દુખાવો ચાલુ નહીં તો શું કરું
ત્યારે મારા સાહેબો બધા હતા ને એ આર્મી વાળા હતા, તો આર્મી વાળાએ મને, મેં કીધું એક બોટલ મારે જોઈએ છે ઇંગ્લિશ, તો એ કહેતો આ પીવા માટે લઈ જતો હશે, પણ હું દારૂ કોઈ દિવસ પીતો નતો. તો દારૂની બોટલ એક જણા જોડે લીધી આર્મી વાળા ભાઈ જોડે, અને લાઈન મારા વાઈફને મેં તો મને માલિશ કરાવ્યો. 22 ટાંકા આવેલા, ચીરી નાખ્યો તો ગળું, તોય દુખાવો મળતો નતો. છેલ્લે દારૂની બોટલથી મેં માલિશ કરી પણ દુખાવો મળતો નતો. હું કંટાળી ગયો તો મને દુખાવો કેમ નહીં મળતો. અને પછી એવામાં શું થયું, 12 અંદર ઓપરેશન કર્યું, 3-4 મહિના થયા, એનો છોકરો મારો મોટો છે, હેરાન કરતો થઈ ગયો. નિશાળ જાય નહીં, 7મા ધોરણમાં ભણતો હતો. પહેલા અઠવાડિયે તો નિશાળ ના ગયો. હું રોજ મારો, કેમ નહીં નિશાળ જતો, કેમ નહીં નિશાળ જતો, મને દુખાવો છે, તું નિશાળ નહીં જતો. ત્યારે સવારે 7 વાગે નિશાળ જવા માટે દફતર લે અને પછી બહાર જાય અને પાછું આવી પછાડ ઘરમાં નથી નિશાળ જવાનું. નિશાળ કેમ નહીં જતો યાર, મને દુખાવો છે, આ નિશાળ નહીં જતો, આમનું શું થશે, મારે સિક્યુરિટીનો પગાર થોડો હોય એટલે પૂછાય નહીં. પછી કંટાળે નહીં, તો નિશાળ નહીં જતો, હું રોજ મારું એને, રોજ મારું. એની મમ્મી ચિંતા કરે, કે છે આ નિશાળ નહીં જતો શું કરશે. મેં તો એરપોર્ટમાં બેગો છે, કહું કે નહીં સટાવ્યું એટલે આવી લઈશું. મેં કીધું શું કરીએ, તાર નિશાળ નહીં જતો, હું 6 મહિના સુધી નિશાળ ના જાઉં, એની ફી ભરી દઉં 6 મહિને. અને એ નિશાળ ના ગયો પણ પરંતુ ધમાલ કરતો થઈ ગયો. એ તિજોરીનું આ કેટલો જાડતા જે કાચ છે એ માથું મારીને તોડી નાખતો હતો, દિવાલની અંદર ફેટ મારતો હતો. મેં કીધું લે તને વાપતું નહીં, આ વિજય છે મારો સાળો છે, એને 20 ફેટો માર દીધી હતી છાતી. પણ અમે મારવાનું બંધ કરી દીધું હતું, કારણ કે કશું થઈ ગયું છે આને કંઈ, કારણ કે આ ધમાલ નતો કરતો ને આવું કેમ કરે છે. અમે કંટાળી ગયા, મારા સાસુ નહીં મારો, મામા પાઇટ નહીં મારે, મને એટલા ના મારે, ચાલી હું એને મારું ને એટલે એવો મારી જોડે આવે ને, મારે એને 36નો આંકડો, એ મારી જોડે આવી ના શકે, કારણ કે હું રોજ એને મારું. નિશાળ નહીં જતો ધમાલ કરે, હું ઘરે નોકરીથી આવું સિક્યુરિટીમાંથી, ત્યારે એનો મારું, કેમ નિશાળ નહીં ગયો, પછી કેટલું માર માર કરી, કંટાળી ગયો તો. મેં તો શું થયું ખબર ના પડે, અમારી ચાલીમાં બધા હિન્દુ હોય એટલે બધા જાણે કે અમે કશું કરેલું છે ભાઈ, તને કર્યું છે કે છોકરાને હેરાન કરે છે અને ધમાલ કરે ને એટલે ગાળો જ દે, અને જો સિંહ બોલે માર છૂટ કરે. એની મમ્મીને મારા સાસુને એમને, અમે રામીચાલીમાં જ રહેતા, બધા હિન્દુ હોય એટલે બધા કે ભાઈ તું કંઈ કરના, પૈસા એની પાસે ના દઈશ, છોકરાની જીવ કે જો જિંદગી કે એની કે ધમાલ કરે છે કે કંઈ પીણે, મેલી વિદ્યા કરે છે. મેં કહું એવામાં નથી માનતો, મેલી વિદ્યા હું પછી માનતો જ નથી. મેં કીધું કે કંઈ કર, કે પૈસા પાસે ના પડીશ કે છોકરાની જિંદગી બચે. મેં તો સારું હોઉં, પછી હું ઊંધા રસ્તે ગયો, જે મારે કરવાનું નતું. પ્રાર્થના કરાવ સાહેબો લાવતો હતો, પણ એ દિવસે ધમાલ કર. એક ભાઈ અરુણભાઈ કરીને આવતા હતા પ્રાંતિથી, એ 6 વાગે હાજી ઘરે આવ્યા હતા, મારા ઘરે પ્રાર્થના કરી, એ દિવસે હાજી ધમાલ કરી. આપણા સાલોમાં સંજય રાજ કરી હતા, એમણે બોલાયા મેં પ્રાર્થના કરો, તો એમણે પ્રાર્થના કરી પણ એ દિવસે સાંજે ધમાલ કરી અને ગાળો બોલતો હતો મોમતી નીકળ્યા. અમે મેં કીધું શું કરીશું, હું મારા ભાઈ બંને ચિંતા કરીએ, અમે બંને ઘરે એકલા હોય તો, કારણ કંઈ તો ઘરું છે જ ગડબડ કંઈ. અને પછી અમે નીકળી ગયો, આ બધા એ છે તો આપણે ભૂવા પાછળ જઈએ, કદાચ સારું થઈ જાય. પછી ના છૂટકે અમે એ રસ્તો અજમાયો ભૂવા પાછળ, અને બધી જગ્યાએ ભૂવા પાછળ ગયા. બધા કે કરેલું છે, આમ કર્યું છે, તારા અમારા ઘરમાં કોઈને કર્યું છે, મેરી વિદ્યા છે, પણ કોઈ કરી શકતું નતો. મારા ગામના એક ભાઈ ફિલિપભાઈ છે, એમની 4-wheel લઈને અમે ખંભાત ગયા, અને ખંભાત ગયા તો એણે તો લાંબુ લિસ્ટ લખેલું કે આટલી વસ્તુ લાવો અને વાળવું પડશે. એ તો આ તો 50-60 લિસ્ટ છે, એટલું બધું ભેગું કરવું જ કાઢવું, તો એ કેન્સલ કર્યું. પછી બીજા એક બીજાપુર ભૈયાજી છે, એમણે ત્યાં ગયા, બહુ જગ્યાઓ કરી ચૂક્યા, કોઈ આરો નતો. એક ભાઈ કે સારંગપુર ચલો, રાત્રે 12 વાગે ઇકો ભાડે કરીને સારંગપુર ગયા. સારંગપુર જે આ બાજુ હનુમાનજીનું મંદિર છે ત્યાં ગાડી, તો રાત્રે 12 વાગે બેઠા, 4 વાગે સવારે પહોંચ્યા, ગાડી લઈને ગયા હતા અમે. તો ત્યાં 4 વાગે પછી રૂમ લીધો, સુઈ ગયા. સવારે 6 વાગે પછી ભાઈ કોઈ હતા મહંત, એમના આગળ ગયા, અને એમણે કશું કરી આપ્યું ન હતું. અમને ખબર નહીં કે શું છે, માળા ને એવું બધું આવ્યું, તેલ આપ્યું કે આવવાનું, દીવો કરજો, માળા ફેરવજો અને ફોટો લેવો, ફોટા કરી દેજો. ફોટો પર બે સાંજે 6 વાગે પાછા ઘરે આવ્યા, ઘેર આવી હું તો બહાર ગયો અને એને ધમાલ ચાલુ કરીને બધું તોડી નવરું કરી, જે સારંગપુર હનુમાન છે ત્યાંથી લાવ્યા હતા એ બધું તોડી પાડી અને નાખી દીધું બેસાડું.
અમે કંટાળી ગયા હતા, શું કરવાનું. દરરોજ અમારે 9 વાગે ઉઠવાનું, ધમાલ ચાલુ કરવાની, 12:30 વાગે સાલોન ચર્ચ છે ને ત્યાંથી લારીનું કશું લાવીને ખાવાનું, પછી ઊંઘી જવાનું 1 વાગે. અને સાંજે 6 વાગે ઉઠવાનું, 6 વાગે પાછું એ જ એરિયા, એ જ ચાલુ. 6 વાગે ગાળો બોલવાની, ધમાલ ચાલુ કરવાની, 9 વાગે પછી પાછું કશું લાવીને ખાઈને ભૂઈ જવાનું. આ જ રોજ 6 મહિના વરસ થઈ ગયું, કંટાળી ગયા હતા. તો કરવું શું? ના છૂટ્યા પછી બીજા વર્ષે, અને એ વર્ષે તો ફી ભરી, પણ બીજા વર્ષે મેં કીધું આને કંઈક કરો, મેં તો મારી નાખો, આને દવા આપી. એમ જ ગુસ્સો આવ્યો હતો એટલે વાઈફને એવું જ, મારા વાઈફને એવું જ કહો કે શું કરવું અમારે, દરરોજ ધમાલ ચાલુ કરી દો. 2 વર્ષ થઈ ગયા નિશાળની ફી ભરવાની, એક બાજુ દુખાવો મને અને આ ધમાલ કરે, હું કંટાળી ગયો હતો. 3 વર્ષ ચાલુ થયું ફેબ્રુઆરીનો મહિનો, બધું કરી ચૂક્યો હતો હું, કોઈ જગ્યાએ એવું નતું કર્યું કે નહીં ગયો હોય. બધા ભુવાઓ જોડે ગયા હતો, 80-90 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા, કોઈ આવ્યો નતો. ફેબ્રુઆરી મહિનામાં મારા શાળાનો ફોન આવ્યો, મારા કાકા સસરા છે એમને છોકરો, કે નડિયાથી 2 છોકરા આવશે કે. મેં કીધું કહી દે કે ભાઈ ગાળો બોલે છે, પછી આપણા ઘરે આવે ગાળો બોલે ને એમનું અપમાન થાય, એ સારું ના લાગે. મેં કીધું તો કે સારું એવા કે સીધા છે, કશું નહીં કહેવા, એ તો સાંભળી લેવા છે. મેં તો સારું મોકલજે. ત્યારે સિમોનભાઈ ને બીજા એક ભાઈ છે, બંને આવ્યા. હું અમને ઓળખતો નતો, તમને ચર્ચે મેં એડ્રેસ આપ્યું, મેં કીધું ચર્ચે ઉભા રહેજો, હું સારો ચર્ચે અહીં તમને લઈ જઈશ. અને 6 વાગે આવ્યા ઘરે આવ્યા. મેં એમને પહેલાં જ વાત કરી દીધું આવતા આવતા, મેં તો આવું છે, આવું ધમાલ કરે છે, ગાળો બોલે છે, મારજું કરે છે, મને તકલીફ રહે છે, દુખાવો રહે છે હાથમાં. તો કે વાંધો ને, પ્રાર્થના કરીશ. 6 વાગે આવ્યા ઘરે આવ્યા, નોકરી જઈને આવ્યા હતા ઘરે. પછી આવીને પ્રાર્થના કરી, અમારી બચ્ચે 1.5-2 કલાક ગીત ગાયું, બેઠા, પછી નીકળ્યા. પછી બીજા દિવસ કે પપ્પા નિશાળ જવું છે. મેં તો બહાર જઈને 2 વર્ષથી તો જતો નહીં નિશાળ, ફી ભર દો. મેં તો બહાર જઈને દફતર પાછું પછાડશે, પછી એ તો દફતર લઈને બહાર જાઓ. મેં તો એની મમ્મીને આવી તો વડા પાછો જવાનો છે, પણ એ બહાર ઊભો જ રહ્યો અને એની મારી જોડે વાત ના કરે. પણ એની મમ્મી કહે, મમ્મી મોકલને મારા પપ્પાને, મને મૂકો આવો. મને કે જાઓ ને, એનો જાય છે નિશાળ તો મૂકી આવો. કે મેં તો કેટલા 3 વર્ષથી નહીં લેવા દેતા, ફી ભરતો હતો. મેં સાહેબનો ફોન કર્યો હમણાં, ટીચર ત્યારે નિશાળ આવવાનું કહે છે, શું કરું? તો કે એની ફી ભરી છે, એનું નામ ચાલુ છે કે 7મા ધોરણ વચ્ચે 3 વર્ષથી મૂકી જવાય એને આવતો. મેં કહું હું બાઇક લઈને આવું. મેં કીધું ના, એ મિત્ર જ વાત ગયા હતા મારા, દર વર્ષે ફી ભરી. તો કે મૂકી જાઉં કે લઈને નિશાળે ગયો, લક્ષ્મી શંકર વચ્ચે બેસાડી દીધો, એક છોકરાનો ઉભો કરી અને મને ઈશારો કરે તમે ઘેર જાઓ. હું ઘરે ગયો, 12 વાગે નિશાળથી આવ્યો વાળા ભરે. મને કહે છે હું કાલે નિશાળ જઈશ. મેં તો સરસ, મેં તો બોલતા હતા સાહેબ? તો કે ના, મને તો મસ્ત રાખે છે. મેં તો સારું, અમને ખબર નહીં સાહેબની પ્રાર્થનાથી આ નિશાળ જાય છે. મારા મનો જવાનું ચાલુ કર્યું છે. પછી બીજા દિવસે 4-5 દિવસ ગયો, પાછી પાછો તમે દફતર લઈને નીચે પછાડ્યું ઘરમાં લઈને કે નહીં જતો નિશાળ. મેં મારા વાઈફને કીધું, મેં કીધું આ નિશાળ કેમ નહીં જતો, 5 દિવસ તો જયો. મેં તો પેલા સાહેબની પ્રાર્થના એ કદાચ જતો હશે, તો મેં તો બોલાય ને. મેં તો કિરીટનો ફોન કરે, એને બોલાવીને મેં તો એ 2 છોકરાઓ આવશે પ્રાર્થના કરશે. પછી સિમોન સાહેબ પેલા છોકરા બંને આવ્યા, પ્રાર્થના કરી, પછી ચાલુ થઈ ગયો આખો મહિનો નિશાળ જેવા. 7મા ધોરણમાં ફેબ્રુઆરીમાં ચાલુ કરી નિશાળ, માર્ચમાં પરીક્ષા આવી, 71% 7માની અંદર આવ્યા. મેં કીધું ચલો વાંધો નહીં, પાસ તો થઈ ગયો. પછી મેં કીધું નિશાળ જઈશ. તો કે હા, 9, 8મા, 9મા, 10મા આવ્યો અને આ સાહેબોનું પ્રાર્થના કરાવવા બોલાવતો ગયો. સાહેબ કે અમે સંગત રાખી છે વિરાટનગર, તમે આવશો? મેં તમે આવીશું. અમે સંગત ચાલુ કરી, અને સંગતમાં 2-3 મહિના ગયા. અને જે મને હાથમાં દુખાવો હતો ને, સંગતમાં ગયા પછી હાથનો દુખાવો જ ગાયબ થઈ ગયો. 22% મને આવ્યા હતા તો દુખાવો મળતો નતો, અને સંગતમાં ગયા પછી મને હાથમાં દુખાવો મળતી ગયો, કેમ આવું હશે? અને પછી મેં કીધું આટલી બધી દવાઓ, દર મહિને 1000 રૂપિયાની દવા થાય, એ દવાઓ બંધ થઈ ગઈ. અને અમે સંગતમાં ચાલુ ગયા. ત્યારે 10મામાં પછી ટ્યુશન રખાયું, અને ટ્યુશન રખાયું ત્યારે 62% પાસ થયો 10માની અંદર. 62% પછી મને કે સાયન્સ લેવું છે. મેં તો તમને આવડતું નહીં બરોબર, અને સાયન્સ ના લઈશ. પછી
કે મારે સાયન્સ જ લેવું છે. મેં તો લઈ લીધું સાયન્સ લીધું, આનો પાયો કાચો છે. જીયાણી અને બે ત્રણ સાહેબો છે મેં એમના ત્યાં ટ્યુશન બંધાવી નાખ્યું. આટલું કરીને છે બે ત્રણ સાહેબો છે. જીયાણી અને મુકેશ બીજા બીજા ત્રણ સાહેબો નામ ભૂલી ગયો છે, એના ત્યાં ટ્યુશન બંધાવ્યું. ના છૂટક્યા પછી મેં કીધું પૈસા તો મેં જો હતા, એટલે મેં કીધું તું ટ્યુશન રાખ અને તો ઇંગ્લિશનું ના પાડતો હતો. મેં કીધું ઇંગ્લિશ એ રાખ તું, અને ઇંગ્લિશ પછી રાખ્યું એને. ખાંસી થાય છે, સોરી હો, સાથે તબિયત સારી નથી, બે ત્રણ દિવસથી ખાંસી પૂછતો. અને બારમાની અંદર એવો પરીક્ષામાં આપતો હતો ત્યારે પછી મેં કીધું શું કરીશ, તકે સારું રિઝલ્ટ આવશે મને ત્યાં. મેં કીધું સારું, એના બારે ઘડીએ હું ટોક ટોક કરું, કંઈ કંઈ તકલીફ હોય તો કે કંઈ પ્રોબ્લેમ હોય તો કે. સાથે એવો નિશાળ નહોતો જતો એટલે મને ખબર હતી એના વિશે. અને પછી બારમાની અંદર 68% પાસ થયો. હવે કે મારે ડૉક્ટરી લાઈન લેવી છે. મેં કીધું યાર તને કશું આવડતું નહોતું, તું ડૉક્ટરી લાઈન લેશ? તકે ના, હું લઈશ. અને ના છૂટકે પછી એને ડૉક્ટરી લાઈન લીધી. અને આજે 2 વર્ષથી હવે ડૉક્ટરનું ભણી રહ્યો છે. બીજા વર્ષે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. પરિવાર આપણા મંત્રી